અમરેલી જિલ્લાના મજુદર ગામના વતની છે અને તેઓ લોકગીત લોકવાણી તેનાથી મમ્મી છે તેમણે કાગવાણી છે એ પણ કરેલી છે અને તેમાં તેનું અમુક કાવ્યો છે તે પણ તેના પ્રસિદ્ધ છે અને એવું જ એક સરસ મજાનું કાવ્ય કે તેમણે જે આ લખેલું છે કવિ દુલ્લાભાઈ કાવ્ય કયું કાવ્ય લખેલું છે તો કે આવતાર આ ખૂબ જ સારું એવું કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો કે આ કાવ્યની અંદર એવું કહેવામાં આવે છે કે મનુષ્ય તારા આંગણે કોઈ પણ મહેમાન આવે તો તું એને સારો એવો મીઠો એવો આવકારો આપજે કોઈ તેના સંકટની દુઃખની વાત લઈને આવેલો હોય તો તું તેને સાંભળજે અને બને તેટલું એનું જે દુઃખ છે એનો જે સંકટ છે એને તું ઓછું કરજે આવું જ આ સુંદર અને સરસ મજાનું કાવ્ય છે જે આજે આપણે અહીંયા એનો અભ્યાસ કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્ય બી આવકારો આ પૂરક વાચનનું છે એનો આપણે અભ્યાસ કરીશું હેજી તારા આંગણે પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે એટલે કે જો કોઈ પણ મહેમાન મનુષ્ય માણસ તારા આંગણે તારા ઘરના ઘર છે એનું સરનામું પૂછીને કોઈ પૂછતા પૂછતા તારા ઘરનાના સરનામે કોઈ આવે છે તો તું તેને મીઠો આવકારો આપજે રે ત્યાર પછી હેજી તારી પાસે સંકટ કોઈ સંભળાવે બને તો થોડું કાપજે રેજી આવકારો મીઠો આપજે તારી પાસે આવી અને કોઈ જો એનો સંકટ એના દુઃખની વાત જો તને કરે તો તેનો દુઃખ છે એને તું સાંભળજે અને બને તો એનું દુઃખ છે એને થોડું તું ઓછું કરજે એને આશ્વાસન આપજે એના દુઃખને તું થોડું કાપજે અને તું તારા આંગણે આવનાર મહેમાન છે એને તું મીઠો આવકારો આપજે માનવીની પાસે કોઈ માનવી ન આવે રે હેજી તારા દિવસો દેખીને દુખિયા આવે એટલે શું કહે છે તો કે કવિ કાવ્ય કહે છે કે મનુષ્ય પાસે કોઈ મનુષ્ય આવતો નથી મનુષ્ય પાસે કોઈ મનુષ્ય આવતો નથી તેમ છતાં તારા સારા દિવસો જોઈ અને કોઈ દુખિયારો જો તારી પાસે આવે તો તેના જે દુઃખ છે એ દુઃખને તું દૂર કરજે અને તું એને મીઠો આવકારો આપજે કેમ તમે આવ્યા છો એમ ન કહેજો હેજીને ધીરે ધીરે તો બોલવા દેજે રે આવકારો મીઠો આપજે એટલે કે તારા ઘરે જે મહેમાન આવે છે તું એને એવું પૂછતો નહીં કે તમે શા માટે આવ્યા છો તું એને એવું ના પૂછતો કે તમે કેમ આવ્યા છો તું એને તારી પાસે બેસાડી અને એને તું ધીમે ધીમે બોલવા દેજે અને એને તું મીઠો આવકારો આપજે એને તું સાંભળજે તું એને બોલવા દેજે તું કઈ બોલતો નહીં એને પૂછતો નહીં કે તમે શા માટે આવ્યા છો ધીરે ધીરે એના દુઃખની વાત એને તું કરવા દેજે વાત એની સાંભળી આદુ ન જોજે હેજી એને માથું હલાવી હોકારો તું દે છે આવકારો મીઠો આપજે એટલે કે તારા આંગણે આવનાર કોઈ મહેમાન છે એને તું બોલવા દેજે અને એની જે વાત છે એ વાતને તું સાંભળજે એની વાત સાંભળી અને તું એને માથું હલાવી તું આડું ન જોજો એટલે કે કોઈ તને વાત કરે તો તું આડું ન જોઈ જતો એની વાતમાં તું એને ધ્યાનથી સાંભળજે અને માથું હલાવી અને તું એને હોકારો આપજે એટલે કે તું માથું હલાવી અને તું એને હોકારો આપજે એને લાગશે કે તું એની વાતને સાંભળે છે તું એને મીઠો આવકારો આપજે કાગ એને પાણી પાછે ભેળો બેસીને ખાજે હેજી એને જામારે સુધીને તું મહેલમાને જાજે રે આવકારો મીઠો આપજે કવિ કાગ કહે છે કે તારી આંગણે આવનાર મહેમાન છે એને તું પાણી પાજે એની ભેળો ભેળો એટલે કે એની સાથે બેસી અને તું ભોજન લેજે
ચાલો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય મેં તમને અહીંયા ખૂબ જ સારી રીતે સમજાવેલું છે. હજુ એક વખત આપણે આ કાવ્ય ઉપર નજર નાખીએ. ખૂબ જ ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સાંભળજો. આ કાવ્ય તમારે ખૂબ જ સારી રીતે સમજવાનું છે અને આના શબ્દાર્થ છે એ તમારે તમારી પાઠ્યબુકમાં લખવાના છે. હેજી તારા આંગણે પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે છે. એટલે કે તારા આંગણે તારા ઘરનામું સરનામું તારું ઘર છે એનું સરનામું પૂછતા પૂછતા જે કોઈ આવે એને તું મીઠો આવકારો આપજે રે. હેજી તારી પાસે સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું કામ છે રે. કે આ તારી આંગણે આવનાર મહેમાન છે એ તેના સંકટની એના દુઃખની વાત જો તને સંભળાવે તને કહે તો તેનું જે દુઃખ છે એનું જે સંકટ છે એને તું થોડું કાપવાનો પ્રયત્ન કરજે અને એને મીઠો આવકારો આપજે. એની પાસે કોઈ માનવીની પાસે કોઈ માનવીન આવે રે હેજી તારા દિવસો દેખીને દુઃખી આપે. કવિ કાવ્ય કહે છે કે મનુષ્ય પાસે કોઈ મનુષ્ય આવતો નથી તેમ છતાં જો કોઈ તારા સારા દિવસો દેખી અને જો તારી પાસે આવે તો તેના દુઃખની વાત તું સાંભળી અને એના દુઃખને તું દૂર કરજે. કેમ તમે આવ્યા છો એમ ન કહેજે. હેજી એને ધીરે ધીરે તું બોલવાની દેજે. તારી આંગણે આવનાર કોઈ મહેમાનને તું એમ પૂછતો નહીં કે તમે શા માટે આવ્યા છો એવું તું ન કહેતો. તું એને ધીરે ધીરે બોલવા દે છે અને તું એને મીઠો આવકારો આપજે. વાત એની સાંભળી આવું ન જોજે ને હેજી એને માથું હલાવી હોંકારો તો દેજે. જે વ્યક્તિ જે મહેમાન તારા આંગણે આવી અને તને વાત કરે છે એની વાતને તું ખૂબ જ ધ્યાનથી સાંભળજે અને એ વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તું એને મીઠો આવકારો આપજે અને તું આડું જોઈ જતો નહીં. એને માથું હલાવી અને તું હોકારો આપજે રે. કાલ એ પાણી પાછે ને ભેળો બેસીને ખાજે. હેજી એને ચાપારે સુધી તું મેળવાને જાજે. કવિ કાલ કહે છે કે તારી સાથે તારા આંગણે જે કોઈ મહેમાન આવેલું છે તું એને પાણી પાછે એની સાથે એની ભેળો બેસી અને તું જમજે રે અને મીઠો આવકારો આપજે રે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય બનતી છે આ અહીંયા પૂર્ણ થાય છે. હું એવી આશા રાખું છું કે આ કાવ્ય છે એ ખૂબ જ સારી રીતે સમજી ગયા હશો. જય મામાજી.